નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ગણિત ભાગ બેમાં પાના નંબર 12 ઉપર 2-4-24ને ઓળખશું, તેને બોલશું અને કઈ રીતે લખાય એ પણ જોશું. તો તમારે ગણિત સ્વાધ્યાય પોથી ભાગ 2 કાઢવાની છે અને તેમાં પાના નંબર 12 ખોલો અને હું જે રીતે વિડીયોમાં બોલું અને લખું તમારે એ જ રીતે લખતું જવાનું છે. તો આપણે અહીંયા જોઈએ 2-4-24. આપણે આજે શેનો અભ્યાસ કરવાનો છે? 2-4-24નો. આપણે આગળના વિડીયોમાં 2-3-23નો અભ્યાસ કર્યો. તો હવે અહીંયા 2-0-20+4=2-4-24 આપણને આપેલા છે. તો આપણે તે બિંદુઓને જોડીને આ રીતે પૂરું કરવાના છે અંકને, તેને ઓળખવાના છે અને આ ત્રણેય બોક્સના અંકને બિંદુઓ જોડીને પૂરા કરશું. તો હવે તમે પણ લખો મારી સાથે આ રીતે 2-0-20. શું વંચાય આને? 2-0-20 પછી છે વત્તા, પછી શું છે? તો કે 4. તો આ રીતે 4ને લખો. 2-0-20+4=, આ ચોરસમાં આપણને 2 અને 4 બંને ભેગા આપેલા છે. તો આને 24 કહેશું. તમારી પાસે 20 ચોકલેટ હોય અને કોઈ તમને 4 ચોકલેટ આપે તો તમારી પાસે કેટલી ચોકલેટ થાય? તો કે 20માં 4 નાખીએ તો 24 થાય. તો આપણે 24ને કઈ રીતે બોલશું? 2-4-24. હવે નીચે આપણને અહીંયા છે 2-4-24 બોલો અને લખો. તો આપણે પાના નંબર 12 આ જ રીતે બોલતું જવાનું છે. આ ટપકા પૂરા કરીને આપણે 24 લખતું જવાનું છે અને જે ખાનામાં ટપકા નથી આપેલા ત્યાં આપણે લખવાનું છે. તો તમે મારી સાથે લખો. પેલું છે 2-4-24, તો એ તો આપેલું જ છે. તો એ રીતે આપણે આ ટપકાને જોડશું. તમે ટપકાને જોડતા જાઓ અને બોલતા જાઓ 2-4-24. ફરીથી લખીએ 2-4-24. 2-4-24. તમે 2 લખો ત્યારે 2 બોલો, 4 લખો ત્યારે 4 બોલો. 2-4-24. છેલ્લા ખાનામાં પણ એ જ રીતે 2-4-24. હવે નીચે જોઈએ. નીચે પણ એ જ રીતે ટપકા જોડીને પૂરું કરો અને બોલો 2-4-24. ત્યાર પછીના ખાનામાં પણ એ જ રીતે 2-4-24. ફરી જોઈએ આપણે 2-4-24. 2-4-24. હવે એક જ ટપકું આપેલું છે એને પણ પૂરું કરીએ 2-4-24. હવે છેલ્લા ખાનામાં આપણને કાંઈ આપ્યું નથી તો આપણે તે આપણી જાતે લખવાનું છે. તો બ્લુ લીટીથી ચાલુ કરીને નીચેની બ્લુ લીટી સુધી અડાડો. આ રીતે 2 લખો અને પછી 4ને પણ એ જ રીતે બ્લુ લીટી સુધી અંકને લઈ જવાનો અને પાછું બ્લુ લીટીએ સ્ટોપ કરી દેવાનું. શું વંચાય? કે 2-4-24. એ જ રીતે નીચેની લીટી, તો ત્યાં પણ તમે ઘૂંટો અને બોલો 2-4-24.
હવે આપણને બીજા બે ખાનામાં કંઈ આપેલું નથી, તો આપણે ત્યાં આપણી રીતે લખશું. લખો અને બોલો 2 4 24. બે ચાર ચોવીસ. ત્યાર પછીની લીટીમાં પણ એ જ રીતે જેવી રીતે ઉપર લખેલું છે એ જ રીતે તમારે આખું પીસ પૂરું કરવાનું છે. મારી સાથે લખતા જાઓ અને બોલતા જાઓ. 2 4 24 એમ બોલો અને લખો. 2 4 24. બાકીના ત્રણ ખાનામાં કાંઈ આપેલું નથી, તો આપણે જેવી રીતે ઉપર લખ્યું એ જ રીતે બંને બ્લુ લીટીને અડીને લખવાનું છે. 2 4 24. ત્યાર પછીની લીટીમાં પણ એ જ રીતે બોલો અને લખો. 2 4 24. બે અંક આપણે ખૂટ્યા, બાકીના ખાનામાં આપણે જાતે લખવાનું છે. 2 4 24. 2 4 24. ચલો આ લીટી પણ પૂરી. હવે નીચેની લીટી છે તો તેમાં એક જ અંક આપેલો છે ખૂટવાનો, તો લખો એમાં પણ 2 4 24. બાકીના અંક આપણી જાતે લખશું. લખતા જાઓ મારી સાથે અને બોલતા પણ જાઓ. 2 4 24. સરસ. હવે એક જ લીટી બાકી છે તો ત્યાં પણ આપણે લખવાનું છે. એમાં તો એક પણ અંક ખૂટવાનો નથી, તો આપણે બધા ખાનામાં આપણી જાતે લખશું. તમે મારી સાથે લખતા જાઓ આ રીતે. 2 4 24. આ રીતે લખો અને બોલો. 2 4 24. સરસ, વેરી ગુડ. હવે આપણે આપણું પૂરું કર્યું. હવે નીચેનો એક જ પ્રશ્ન છે, તો ત્યાં શું છે ચલો વાંચીએ. 2 4 24ની ફરતું ગોળ કરો. હવે આપણે ઉપર અહીંયા 2 4 24 લખ્યા, તો નીચે આ બધામાં આપેલા છે આપણને આ ડાવડા, તો ત્યાંથી આપણે ગોતવાના છે અને જ્યાં જ્યાં 24 હોય એના ફરતું ગોળ કરવાનું છે. તો પહેલી સંખ્યા જોઈએ, 24 અને 8. શું વચાય? 24 અને 8. તો આપણે 24નું ફરતું ગોળ કરવાનું છે, તો એ આપણને આપેલું જ છે. એ જ રીતે આપણે અહીંયા આ બધા ખાનામાં જ્યાં જ્યાં 24 હશે ત્યાં આપણે ગોળ કરીશું. ચલો નીચેની સંખ્યા જોઈએ, 2 4 24. 2 1 21. ફરી વાંચો, 2 4 24. 2 1 21. તો 24 અહીંયા છે, તો આપણે અહીંયા આ રીતે ગોળ કરીશું. ત્યાર પછી બાજુમાં છે 1 8 18 અને 2 4 24. શું છે? 1 8 18 અને 2 4 24. તો આપણે 18ની બાજુમાં 24ના ગોળ કરીશું. ત્યાર પછી નીચે છે 2 4 24 અને 2 1 21. ફરી વાંચીએ, 2 4 24 અને 2 1 21. તો આપણને અહીંયા 24 આપેલા છે 21ની આગળ, તો આપણે આ 24માં આ રીતે ગોળ કરીશું. ત્યાર પછી બાજુમાં છે 2 4 24 અને 2 1 21. તો
ફરી વાંચો, 2 4 24, 2 1 21, તો આપણે 24માં ગોળ કરીશું. એની નીચેની સંખ્યા છે 2 3 23 અને 2 4 24. 2 3 23, 2 4 24, તો 24 અહીંયા છે, તો આપણે આ 24 પર આ રીતે ગોળ કરીશું. ત્યાર પછી છે 2 4 24 અને 2 3 23, તો આપણને 2 4 24 અહીંયા આપેલું છે. વાંચો જે ફરીથી, 2 4 24 અને 2 3 23, તો આપણે 24માં ગોળ કરીશું. હવે છેલ્લી સંખ્યા 2 3 23 અને 2 4 24, ફરી વાંચીએ, 2 3 23, 2 4 24, તો આપણે 24ના ફરતું ગોળ કરીશું. સરસ. તો હવે આજે આપણે 2 4 24ને કઈ રીતે લખાય એ જોયું, 24ને ઓળખ્યા અને બોલ્યું. તો હવે જે વિદ્યાર્થી પાસે સ્વાધ્યાય પોથી છે એ તો એમાં જ લખશે, તેને પાના નંબર 12 વિડીયો જોતું જોતું પૂરું કરવાનું છે. અને જે વિદ્યાર્થી પાસે સ્વાધ્યાય પોથી નથી તે વિદ્યાર્થીઓએ રફ નોટમાં આ પેજ લખવાનું છે.